ધારીના દલખાલિયા ગામે એસટી નિગમનો હરહરતો અન્યાય. તાલુકાનું સૌથી મોટું ગામ ગીરના જંગલનો પ્રવેશ દ્વાર હોવા છતાં 12 જેટલા એસટીના બસના રૂટ બંધ કરી દેવામાં આવતા મુસાફરો અપડાઉન કરતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અમરેલીના ધારી તાલુકાનું સૌથી મોટું ગામ ગીરના જંગલનો પ્રવેશ દ્વાર એવું દલખાણિયા ગામ. દલખાણિયા ગામ કે જેની સાથે હરહરતો અન્યાય કરવામાં આવેલ છે. આ છે દલખાણિયાનું બસ સ્ટેશન. એક સમય હતો કે જ્યારે દલખાણિયા ગામના બસ સ્ટેશન ખાતે એસટી બસોની અવર જવર શરૂ રહેતી હતી. કોડીનાર, અમરેલી, વેરાવળ, અમરેલી, સાવરકુંડલા, કનકાઈ સહિતની રૂટની 12 જેટલી બસોને બંધ કરી દેવામાં આવી છે. વિકાસશીલ ગુજરાતના દલખાણિયા ગામની સાથે ગુજરાત સરકાર એસટી નિગમ હરહરતો અન્યાય કરી રહેલ છે. સામાન્ય નાગરિકો, મુસાફર, જનતા આ અન્યાયના કારણે અગવડતાની સાથે આર્થિક નુકસાની પણ ઉઠાવી રહેલ છે. એક સમયે દલખાણિયાના આ બસ સ્ટેશન ખાતે 12 જેટલી એસટી બસો 5-15 મિનિટ માટે રોકાણ કરી હતી. દલખાણિયાના પ્રખ્યાત પેંડા અને મીઠાઈની ખરીદી મુસાફરો કરતા હતા. દલખાણિયાના પેંડા અને મીઠાઈ દૂર દૂરના શહેર સુધી પહોંચતા હતા. ગીર વિસ્તારના છેવાડાના ગામોના મોટાભાગના લોકોની સાથે માલધારીના નેસડા અને માલધારીઓ દલખાણિયા ગામ ખાતે જીવન જરૂરી ચીજ વસ્તુ લેવા માટે આવતા હતા. પરંતુ છેલ્લા 10-15 વર્ષ જેવા સમયગાળામાં દલખાણિયા ગામની હાલત આપ સૌ નિહાળી રહેલા છો. અમરેલી અને કોડીનાર વચ્ચેની એસટી બસ સુવિધા છીનવી લઈને એસટી નિગમના અધિકારીઓએ મોટી ભૂલ કરેલ છે. ગીર વિસ્તારના ગામડાઓમાં ગુજરાત સરકાર અને એસટી નિગમના અન્યાય સામે લોકોમાં ભારે રોષ છે. માલધારીઓ માટે ગીર વિસ્તારના લોકોના સર્વાંગી વિકાસ માટે દલખાણિયા ગામના પુનઃવિકાસ માટે ભૂતકાળ બંધ કરવામાં આવેલ તમામ રૂટની બસો શરૂ કરવામાં આવે નહીં આવે કરવામાં નહીં આવે તો પરંતુ અન્યાયની સામે આંદોલન કરતા પણ અચકાશે નહીં અને તેનો જવાબ આગામી લોકસભાની ચૂંટણીમાં આપવા માટે લોકોએ તૈયારી બતાવેલ છે. અશોક મનવર, ZSTV, અમરેલી.